समाचार ए जे तमारा होय जे तमने स्पर्शे जे लावे तमारी समस्याओनो अंत अने आवा समाचार एटले बीके न्यूज टुडे एटले ब्रॉड नॉलेज। फॉर मोर अपडेट्स सब्सक्राइब टू आवर चैनल एंड एन्जॉय वॉचिंग द वीडियोस। नमस्कार दर्शक मित्रों, हूँ छू पीयूष। स्वागत है तमारो उत्तर गुजरात नी लोकप्रिय चैनल बीके न्यूज स्टूडे मा। आजना समाचार ना प्रायोजक छे कोबरा वार्ड ना थांबला। दर्शक मित्रों, समाचार शुरू करता पहला जोईशु आजना मुख्य समाचार। घरे बधारशे इको फ्रेंडली गणपति। डिसामा माटीमांथी बनावेली प्रदूषण मुक्त इको फ्रेंडली गणेश मूर्तिओनुं धूम वेचाण। थરાદની મુખ્ય નર્મદા નહેર બની મોતની કેનાલ, વધુ એક યુવકની તરતી હાલતમાં લાશ મળી આવી। ડિસામાં યુવતીને પ્રેમજાળમાં ફસાવી ધર્મ પરિવર્તન કરાવવાની ઘટના આવી સામે। પાલનપુર પૂર્વ પોલીસે 3 શખ્સોની અટકાયત કરી। ડિસા તાલુકાના વડાવળ ગામ પાસે આજે વધુ એક યુવક બનાસ નદીમાં ડૂબ્યો હોવાની ઘટના સામે આવી। યુવકની શોધખોળ હાથ ધરાઈ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ડિસામાં ન્યુ ખુશી ફ્લાવર્સ દ્વારા પર્યાવરણને નુકસાન ન પહોંચે તેવી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ બનાવીને પર્યાવરણ પ્રેમને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે। સરકાર દ્વારા પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ પર પ્રતિબંધ મુકાયો છે, ત્યારે ગણેશ ચતુર્થી નિમિત્તે શ્રદ્ધાળુઓમાં માટીની બનાવેલી ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ ખરીદવાનું ચલણ વધ્યું છે। ત્યારે ડિસામાં ન્યૂ ખુશી ફ્લાવર્સ દ્વારા પર્યાવરણને નુકસાન ન પહોંચે તેવી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ બનાવીને પર્યાવરણ પ્રેમને પ્રોત્સાહન આપી રહ્યા છે। હિન્દુ ધર્મમાં તહેવારોનું અનેરું મહત્ત્વ રહેલું છે। ગણેશ ચતુર્થીના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ડિસામાં ન્યૂ ખુશી ફ્લાવર્સ દ્વારા માટીમાંથી બનાવેલી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ બનાવવાનું શરૂ કરી દીધું છે। પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ પાણીમાં ઓગળતી નથી, જેથી આ વખતે માટીની ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓની માંગ વધી છે। આ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવા માટે કાળી અને સફેદ પ્રકારની માટીનો ઉપયોગ કરવામાં આવે છે। બંનેનું મિશ્રણ કર્યા બાદ માટીને આકાર આપી વિવિધ પ્રકારના ગણપતિજીની મૂર્તિ બનાવવામાં આવે છે। મૂર્તિ સુકવ્યા બાદ તેના પર કલરકામ કરી શણગાર કરવામાં આવે છે। ભક્તો માટે ₹200 લઈ 6,000 સુધીની 1 ફૂટથી લઈ 4 ફૂટ સુધીની મૂર્તિઓ તૈયાર કરે છે। પર્યાવરણને નુકસાન ન થાય તે માટે ગણેશ ચતુર્થી નિમિત્તે હવે ભક્તો પણ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ ખરીદવાનું પસંદ કરે છે। POPના વિકલ્પ રૂપે માટીની બનેલી ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ પસંદ કરી લોકો ભક્તિ સાથે પર્યાવરણની સુરક્ષા કરે તે સમયની માંગ છે। ગણેશ ચતુર્થીનો પર્વ આવી રહ્યો છે ત્યારે અમે છેલ્લા 3 વર્ષથી ઇકો ફ્રેન્ડલી એટલે કે 100% માટીની મૂર્તિનું વેચાણ કરીએ છીએ, જે 100% માટીની હોય છે, જેના કારણે પર્યાવરણને કોઈ નુકસાન થતું નથી। અમે આપને વિનંતી કરીએ છીએ કે જો ગણપતિ દાદાની મૂર્તિ લાવો છો તો 100% માટીની લાવો, જેના કારણે પર્યાવરણને કોઈ નુકસાન ન થાય। જો પર્યાવરણને નુકસાન થશે તો આપણને એ નુકસાન આપણને પણ થઈ શકે છે, જેના કારણે એટલી વિનંતી છે કે જો મૂર્તિ લાવો તો 100% માટીની લાવો। થરાદ લંપી વાયરસ પીડિત ગૌવંશની મદદે ઊંઝા ખાતે ધંધાર્થે સ્થાયી થયેલા ઔદિત્ય બ્રહ્મ સમાજ ટીમ સરહદી વિસ્તારમાં માદરે વતન સારવાર અર્થે પહોંચી હતી। થરાદ વાવ સુઈગામ પંથકમાં એવા સરહદી વિસ્તારમાં લંપી વાયરસ બીમારીમાં ભોગ બનેલી ગાયોને સારવાર અર્થે ઊંઝા ધંધાર્થે સ્થાયી થયેલ ઔદિત્ય બ્રહ્મ સમાજની ટીમ પોતાના માદરે વતન થરાદ વાવ સુઈગામ પંથકમાં આવેલી ગૌશાળાઓ તેમજ રસ્તે રખડતી બિનવારસી પીડિત ગાયોને સારવાર અર્થે મદદ કરવા સેવાનું કાર્ય કરવા બીડું ઉપડ્યું છે। સરહદી પંથકમાં ગાયોને લંપી વાયરસની બીમારી પ્રસરી જતા ગૌવંશ મોટા પ્રમાણમાં મોતને ભેટી રહ્યું છે, જેમાં સ્થાનિકો દ્વારા અનેક પ્રકારના પ્રયાસો હાથ ધરી ગૌવંશને બચાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારે વાવ સુઈગામ પંથકમાંથી ઊંઝા ખાતે ધંધાર્થે સ્થાયી થયેલ ઔદિત્ય બ્રહ્મ સમાજના યુવાન મિત્રોએ પોતાના માદરે વતનમાં ગૌવંશ ઉપર આવી પડેલ કુદરતી આફતના સમયે વતન તરફનો પ્રેમ દાખવી ઔષધિ લાડુ તેમજ મેડિકલ કીટ સાથે ટીમ થરાદ ખાતે પહોંચી સરહદી પંથકના 3 તાલુકાઓમાં પીડિત ગાયોની સારવારમાં જોડાઈ
સેવા કરવાનો પ્રેમ દાખવતા સ્થાનિક લોકો આભાર વ્યક્ત કરી રહ્યા છે. આથી ઊંઝામાં સમસ્ત વસતા ભાવથરાજ બ્રહ્મ સમાજ ઊંઝા દ્વારા આજે આ ચાલી રહેલી લંપી વાયરસની મહામારીમાં ભયંકરમાં ગૌ સેવા માટે હંમેશા આગળ રહ્યું છે અને આનંદ પ્રકાશ બાપુની અમારા ઉપર જે કૃપા છે જે ગણો તે તો ઊંઝાથી સમસ્ત બુદ્ધિ સમાજે અત્યારે જહેમત ઉઠાવીને 51,000 લાડુ ઔષધિ લાડુ અને દવાનું પણ વિતરણ કરવા જઈ રહ્યા છે. ત્યારે સ્વયંસેવકો પોતાના વાહનથી અનેક સેવા આપી છે અને સ્વયંસેવકો જાતે જઈ હરેક ગૌશાળાની મુલાકાત લઈ દાખલા તરીકે વાવ તાલુકો થરાદ ભાભર ને સુલગામ ચારે તાલુકાઓની અંદર અહીંયા સેવા અમે આપવા તૈયાર છીએ. અને બીજું કે સરકારશ્રીને જણાવવાનું કે જેમ માણસોમાં કોરોના મહામારી થતી એવી રીતે ગૌ માતામાં મહામારી જેવું લાગે છે, પણ સરકારશ્રી અત્યારે પોતાના કામમાંથી કે અહીંયા કંઈ જાગૃત થતી નહીં. જો ગાય માતા હશે ને તો આપણો ધર્મ હશે, દેશ હશે અને આપણે આગળ જીવી શકીશું. પણ ગાય માતા માટે હજી કોઈ પણ લંપી વાયરસની રસી સુધારણી નથી, તો સરકારશ્રીને અમારી સમસ્ત સનાતની ધર્મ હિન્દુ ધર્મ અને અરજ છે, વિનંતી છે કે આપ સરકારશ્રી આ માટે મહામારી ચાલી રહી ગાયને બચાવવા માટે આપ પણ યોગ્ય પગલાં લો અને એ રસીનું ખરેખર કંઈ શોધ કરી અને આ મહામારીમાંથી ગૌ માતાને બચાવો. ગૌ માતા બચશે તો ખરેખર આ ધરતી બચશે, માટે ગૌ માતા સિવાય કોઈ બધું અસંભવ છે. પાલનપુરમાં ભારત વિકાસ પરિષદ પાલનપુર અને ભારત વિકાસ પરિષદ પાલનપુર પશ્ચિમ એમ બંને શાખાના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય સમૂહ જ્ઞાન પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું હતું. પાલનપુરમાં ગત રોજ ભારત વિકાસ પરિષદ પાલનપુર અને ભારત વિકાસ પરિષદ પાલનપુર પશ્ચિમ એમ બંને શાખાના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય સમૂહ જ્ઞાન પ્રતિયોગિતાનું આયોજન કર્યું હતું, જેમાં પાલનપુરની 24થી વધારે સ્કૂલના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે માનનીય એલ.એ. ગઢવી તથા કર્ણાવત સ્કૂલના ટ્રસ્ટી ઈશ્વરભાઈ પટેલે હાજર રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમના નિર્ણાયક તરીકે ડૉક્ટર હર્ષદ વૈદ્ય અને ડૉક્ટર હેમેન્દ્રભાઈ જોશીએ સેવા આપી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન પાસ્ટ નેશનલ સેક્રેટરી દિનેશભાઈ વોરા, પ્રાંત પ્રમુખ ડૉક્ટર અમિતભાઈ અખાણી, પાલનપુર શાખાના પ્રમુખ ડૉક્ટર મિહિરભાઈ પાંડ્યા, પ્રાંતના સમૂહ જ્ઞાન સ્પર્ધાના સંયોજક દેવેન્દ્રભાઈ ધારાણી, પાલનપુર શાખાના મંત્રી વિશ્વેશભાઈ જોશી, પશ્ચિમ શાખાના મંત્રી મયુરભાઈ સોની, ઉપપ્રમુખ ભૂપેન્દ્રભાઈ સાગરભાઈ તથા બંને શાખાના સંયોજક હિમાંશુભાઈ વાળંદ, કશ્યપભાઈ ઠાકર હાજર રહ્યા હતા. સાથે ભારત વિકાસ પરિષદ શાખાના સભ્યો, પ્રાંત ઓહદેદારો, પ્રાંત મહિલા સંયોજિકા સોનલબેન મોઠ તેમજ મહિલા સભ્યો તેમજ 24 જેટલી વિવિધ સ્કૂલો, રાજીબા સ્કૂલ, વિદ્યા મંદિર, કર્ણાવત સ્કૂલ સહિતની શાળાના બાળકો, તેમના શિક્ષકો અને વાલીઓએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમના મધ્યે પાલનપુર પશ્ચિમ શાખાની બહેનો દ્વારા નેશનલમાં વિજેતા થયેલ ગ્રુપ ડાન્સ રજૂ કરવામાં આવ્યો હતો, જેને લોકોએ ખૂબ જ વધાવ્યો હતો. થરા ડેઝર્ટ હોટલ ખાતે 6 તાલુકાઓના SSB વોલેન્ટિયર ભાઈઓની મીટિંગ યોજાઈ હતી. થરાદ ખાતે થરાદ, વાવ, સુઈગામ, રાધનપુર, દિયોદર અને ભાભર તાલુકાના SSBની તાલીમ પામેલ વોલેન્ટિયર્સ ભાઈઓની મીટિંગ યોજવામાં આવી હતી, જેમાં મીટિંગનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે SSBના વોલેન્ટિયર્સ ભાઈઓને બાકાત કરી SSB ડિપાર્ટમેન્ટને કેબિનેટ સેક્રેટરીની અંદરથી ગૃહ વિભાગમાં તબદીલ કરવામાં આવ્યો. તે સમય દરમિયાન આ વોલેન્ટિયર્સ ભાઈઓને ડિપાર્ટમેન્ટ દ્વારા એક સાઈડ કરવામાં આવ્યા હતા, જેનાથી ગુરિલા ફોર્સના જવાનો નારાજ થઈ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યા હતા. છેલ્લા ઘણા વર્ષો સુધી સુપ્રીમ કોર્ટમાં કેસ ચલાવેલ અને સુપ્રીમ કોર્ટ દ્વારા તારીખ 23 ઓગસ્ટ 2022ના ગુરિલા ફોર્સની તરફેણમાં ચુકાદો આપતા તમામ ભાઈઓમાં ખુશીનું વાતાવરણ છવાઈ ગયું હતું, જે સંદર્ભે આજે થરાદમાં ડેઝર્ટ હોટલ ખાતે તમામ ભાઈઓની મીટિંગ દ્વારા આભાર વ્યક્ત કરી આગામી આયોજન માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ડિપાર્ટમેન્ટ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પોલિસી રજૂ કરવા SSB ડિપાર્ટમેન્ટને 4 સપ્તાહનો સમય આપ્યો છે. આ કેસને ચલાવવા યુનિયનના પ્રમુખ રમેશભાઈ ડોહોટ, નભાભાઈ મનવર, સોનાભાઈ ચૌહાણ તેમજ રમેશભાઈ પંડ્યા, દેવરામ મિસ્ત્રીએ દિલ્હીના 8 વર્ષ સુધી ધક્કા ખાઈ સફળતા મેળવી છે, તે બદલ તમામ સભ્યોએ આજે યુનિયનનો આભાર વ્યક્ત કર્યો હતો. આજરોજ થરાદની મુખ્ય નર્મદા નહેરમાંથી વાવના યુવકની લાશ મળી આવી હતી. પરિવારને જાણ થતાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે તે માટે નર્મદા નહેર બનાવવામાં આવી છે અને તેના દ્વારા ખેડૂતોને પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે, પરંતુ આ પાણીને કેનાલ હવે મોતની કેનાલ બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. નર્મદા નહેરમાંથી અવારનવાર
લાશો મળવાનો સિલસિલો યથાવત જ રહ્યો છે. ત્યારે આજરોજ થરાદની મુખ્ય નર્મદા નહેરમાંથી વાવના યુવકની તરતી લાશ મળી આવી હતી. પરિવારને જાણ થતાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. થરાદ વાવ હાઈવે પર પસાર થતી મુખ્ય નર્મદા નહેરના પુલ નજીક યુવકની તરતી લાશ પાણીના વહેણ સાથે આગળ વધતી રાહદારીઓની નજરે પડતા ઘટનાસ્થળે લોકો એકઠા થવા પામ્યા હતા, જેમાં કોઈએ નગરપાલિકા તરવૈયાને જાણ કરી હતી. આથી પાલિકા તરવૈયા સુલતાન મીર ઘટનાસ્થળે પહોંચી તરતી લાશને બહાર કાઢી હતી અને લાશની ઓળખ કરતા મૃતક યુવક ટીનાભાઈ ઠાકોર વાવનો રહેવાસી હોવાનું જાણવા મળતા તેના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં જ મૃતકનો પરિવાર ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. મૃતક યુવકે કયા કારણોસર આપઘાત કર્યો તેનું કારણ જાણવા મળ્યું નથી, પરંતુ મુખ્ય નહેરમાં કેટલાક લોકો આપઘાત કરી જીવન ટૂંકાવી દેતા પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. દર્શક મિત્રો, ખબરોનો સિલસિલો હજુ યથાવત છે, તે પહેલા લઈએ એક નાનકડો વિરામ. કેમ ઉતાવળા ભાઈ? જુઓ ને, મારી વાડના થાંભલા કોવાઈ ને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જયારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને, હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો. લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. ઝઘડા મિટાવ, વાડ કરાવ. કોબરા વાડના થાંભલા. નક્ષત્ર ઉત્તર ગુજરાતના પાલનપુર જેવા વિકસતા શહેરમાં સુખ સુવિધાનું નવું સરનામું, અફોર્ડેબલ ફ્લેટ્સની સૌને પોસાય તેવી ભવ્ય સ્કીમ. અહીં બાળકો માટે વિશાળ પ્લે એરિયા, બહેનો માટે શોપિંગ સેન્ટર, યુવાનો માટે જીમ, વડીલો માટે યોગા હોલ, મોર્નિંગ વોક માટે ટ્રેક, બાળકોના ઉત્તમ સ્ટડી માટે નજીકમાં જ શાળાઓ, પુસ્તકોથી સજ્જ લાઇબ્રેરી, અદ્યતન સિનેમા હોલ. નક્ષત્ર 9,61,000 થી શરૂ. પ્રધાનમંત્રી આવાસ યોજનાની સબસિડી તથા સરળ હપ્તે લોનની સુવિધા સાથે 2 અને 3 રૂમ રસોડાના ફ્લેટ્સની સ્કીમ ઉપલબ્ધ. નક્ષત્ર, જ્યાં તમારું ઘરનું સ્વપ્ન સાકાર કરવા માટે આજે જ કોન્ટેક્ટ કરો 8140000555000. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠામાં ડીસા પાસે રસાણા કોલેજમાં અભ્યાસ કરતી એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેના ભાઈ અને માતાને વશમાં કરી ધર્મ પરિવર્તન કરાવવાની ચકચારી ઘટના સામે આવી છે. પરિવારનું ધર્મ પરિવર્તન કરાવતા પિતાએ આત્મહત્યા કરતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. જે મામલે પાનમપુર પૂર્વ પોલીસે મુખ્ય આરોપી સહિત 2 શખ્સોની અટકાયત કરી ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. બનાસકાંઠામાં ડીસા પાસે રસાણા કોલેજમાં અભ્યાસ કરતી એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેના ભાઈ અને માતાને વશમાં કરી ધર્મ પરિવર્તન કરાવવાની ચકચારી ઘટના સામે આવી છે. પરિવારનું ધર્મ પરિવર્તન કરાવતા પિતાએ આત્મહત્યા કરતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. જે મામલે પાલનપુર પૂર્વ પોલીસે મુખ્ય આરોપી સહિત 2 શખ્સોની અટકાયત કરી ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે. સમગ્ર રાજ્યમાં ચકચારી બનેલા આ બનાવની વિગત એવી છે કે ડીસાના રસાણા ખાતે આવેલ કોલેજમાં અભ્યાસ કરતી એક યુવતી એજાજ શેખ નામના વ્યક્તિના સંપર્કમાં આવી હતી. તે બાદ એજાજ યુવતીના ઘરે આવવા લાગ્યો અને યુવતીની માતા અને ભાઈને કોઈપણ રીતે વશમાં કરી મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવ્યો હતો. એ બાદ પરિવારનો વિરોધ હોવાથી હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરતા યુવતી સહિત 3 લોકોએ પરિવારથી અલગ રહેવાનું જણાવ્યું હતું અને બાદમાં એજાજ શેખે આ 3ને ઇકોકારમાં લઈને ચાલો ગયો હતો. તે બાદ યુવતીના પિતા અવારનવાર એજાજને તેનો પરિવાર પાછો સોંપી દેવાની વિનંતી કરતા હતા, પરંતુ એજાજે તેમનો પરિવાર પાછો જોઈતો હોય તો 25 લાખ રૂપિયાની ખંડણી માંગી મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે દબાણ કરતો હતો. વારંવાર ધર્મ પરિવર્તનની વાત સાંભળી કંટાળેલા પિતાએ પાલનપુરમાં ઝેરી પ્રવાહી પી આત્મહત્યાની કોશિશ કરી હતી. બનાવને પગલે પિતાના પરિવારજનોએ તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા અને પાલનપુર પૂર્વ પોલીસે એજાજ શેખ, મુસ્તફા શેખ, આલમ શેખ,
17 હાજી અને સોહિલ શેખ સામે ફરિયાદ નોંધી હતી. પોલીસે તરત જ તપાસ હાથ ધરી હતી અને આ કેસના મુખ્ય આરોપી એજાજ શેખ અને 17 હાજીની ધરપકડ કરી છે, તેમજ ફરાર અન્ય 3 આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. અમારા હરેશભાઈ માળી જે છે એમની તબિયત અત્યારે ખૂબ ગંભીર છે. હરેશભાઈના ઘરે જે એમની છોકરી કોલેજમાં અભ્યાસ કરવા જતી હતી એને પાછળ મોમેડન છોકરો એનો પીછો કરીને એ છોકરીનો ધર્મ પરિવર્તન કરાવ્યું, એની મમ્મીનું બી ધર્મ પરિવર્તન કરાવ્યું અને આ છોકરાને અને જે છોકરીનો ભાઈ હતો આ 3નો ધર્મ પરિવર્તન કરાવ્યું હતું અને પાછળથી આ 3 મહિનાથી આ છોકરીને છોકરાને અને એની મમ્મીને 3ને આ મોમેડન જે છે છોકરો એ અમને લઈ ગયેલ છે અને અત્યારે હરેશભાઈને ખૂબ જ પ્રેશર કરે છે અને હરેશભાઈને પણ આવું કીધું કે તમે પણ ઇસ્લામ ધર્મ કબૂલ કરી લો. હરેશભાઈએ ના પાડતા હરેશભાઈને એમણે 25 લાખની કે જો તમારે ધર્મ પરિવર્તન ન કરવું હોય તો 25 લાખની માગણી કરી છે અને માગણી ન સ્વીકારતા હરેશભાઈ ખૂબ જ ડિપ્રેશનમાં હતા. એમને લીધે હરેશભાઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. અત્યારે હરેશભાઈ હોસ્પિટલમાં ભરતી છે, એમની તબિયત ખૂબ જ ગંભીર છે. એટલે અમારી સરકારની પાસે એક જ માગણી છે, અમારા જે ફરિયાદી જે છે પોલીસવાળા બી સ્ટાફે બીજે રાકેશભાઈ છે એમણે અમને ખૂબ જ મદદ કરી છે. અમારા સમાજના આગેવાન કૈલાસભાઈ છે, શશિકાંત જે દિશાના ધારાસભ્ય કહેવાય બાઉસ એવા શશિકાંતભાઈ પંડ્યા છે એમણે પણ ખૂબ જ અમને હેલ્પ કરી છે. એટલે અમારે મહેરબાની કરીને એક જ ન્યાય માગવાની વાત છે કે અત્યારે જે આ મુસ્લિમ ધર્મ અપનાવવાની હિન્દુઓ ઉપર જે પ્રેશર છે જો સરકાર બરાબર આના મોબાઈલ દ્વારા એના લોકેશન દ્વારા જો પગલાં લે તો આની અંદર ખૂબ મોટું ભેદ નીકળી શકે છે. આ હરેશભાઈની ઘરની પોતાની વાત નથી, આપણા હિન્દુ સમાજની આખી વાત છે, હિન્દુત્વની અંદર ઉપર આ વસ્તુ આવે છે. એટલે મહેરબાની કરીને સરકારની પાસે એક જ માગણી છે કે આ નબીરાઓને જો પકડવાથી એમના જે મોબાઈલો છે બીજા છે એ બધું ચેક કરવાથી કેટલાય પીડિત પરિવાર છે જે અત્યારે હિન્દુ સમાજમાં એ બારે આવી શકે છે અને હિન્દુ સમાજની છોકરીઓ બચી શકે છે. એટલે મહેરબાની કરી અને સરકારની પાસે એક પ્રાર્થના છે, ભારત માતા કી જય. ગઈકાલે જે ઘટના બની છે તેની અંદર જે ફરિયાદી છે એના પરિવારમાં એના પત્ની એના દીકરા અને એની દીકરી છે કે જેઓએ હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ દાખલ કરતા હાઈકોર્ટે ઓર્ડર કરેલો હતો કે તેમને અલગ રહેવા દેવા માટેની મંજૂરી આપવામાં આવે અને ત્યારબાદ એ ફેમિલી અલગ રહે છે. ત્યારબાદ જે ફરિયાદીને ખ્યાલ આવ્યો છે કે તેને કેટલાક તત્વો દ્વારા હેરાન પરેશાન કરવામાં આવે છે અને તેમને બ્રેઇનવોશ કરવામાં આવેલું છે અને તેના કારણે થઈ અને એ ડિપ્રેશનમાં રહેતા અને તેમને કહેવા અનુસાર કે એમની પાસે પૈસાની માંગણી બી કરવામાં આવે છે જેથી કરી અને એમણે આત્મહત્યાનું વિચાર્યું અને ત્યારબાદ એમણે દવા પીધી હતી. એ અમારા ધ્યાનમાં આવતા અમે તાત્કાલિક જ એમને હોસ્પિટલમાં એ ભરતી થયા છે અને એમની ફરિયાદ મુજબ ફરિયાદ લેવામાં આવી છે. આમાં કુલ 5 જેટલા આરોપી છે અને 2 આરોપીઓની ઓલરેડી ધરપકડ થઈ ગઈ છે. બાકીના 3 આરોપીને સત્વરે પકડી લેવા માટે પોલીસની અલગ અલગ બીજી 2 ટીમ બી બનાવવામાં આવી છે અને આપણે વિશ્વાસ રહે છે કે બાકીના લોકોને બી તાત્કાલિક ધોરણે અટક કરવામાં આવશે. રાજસ્થાનમાં ઇન્દ્ર મેઘવાળના મોત અંગે આજે ડીસામાં અનુસૂચિત જાતિ અને જનજાતિના કાર્યકરોએ નાયબ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું, ઉપરાંત કસૂરવાર આચાર્ય સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. રાજસ્થાનના ઇન્દ્ર મેઘવાળના મોત અંગે આજે ડીસામાં અનુસૂચિત જાતિ અને જનજાતિના કાર્યકરોએ નાયબ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું, ઉપરાંત કસૂરવાર આચાર્ય સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. રાજસ્થાનના ઝાલોર જિલ્લાના સુરાણા ગામની પ્રાથમિક શાળામાં દલિત વિદ્યાર્થી ઇન્દ્ર મેઘવાલે આચાર્ય છેલસિંગના માટલામાંથી પાણી પીતા આચાર્યએ ઢોરમાર મારવાના કારણે ઇન્દ્ર મેઘવાલનું મોત નિપજ્યું હતું, જેને લઈ સમગ્ર ભારતભરમાં દલિત સંગઠનોમાં ભારે રોષ ફેલાઈ જવા પામ્યો છે અને દેશભરમાં જાતિવાદ નિવારણ અંગેની માંગ ઉઠવા પામી છે, જેને લઈ ડીસા ખાતે પણ ડીસા તાલુકા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કાર્યકરો ઇન્દ્ર મેઘવાલના મોત બદલ આચાર્ય સામે કડક કાર્યવાહી કરવા તેમજ દલિત જાતિઓને જાતિવાદમાંથી બહાર લાવવા નાયબ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત રાજીનામું આપે, કસૂરવાર આચાર્યને ફાંસીની સજા તેમજ વિદ્યાર્થીના પરિવારને 50 લાખની સહાય આપવામાં આવે તેવી માંગ કરી હતી. આજે રાજસ્થાનમાં જે બનાવ બન્યો અને ઇન્દ્ર મેઘવાલ નામના જે બાળકને પાણી પીવાની બાબતે એક શિક્ષકે એને ઢોરમાર મારી અને જે મારી નાખવાનું કૃત્ય કર્યું છે એ એક અધમ કૃત્ય છે અને આવું કૃત્ય ક્યારેય ન થાય અને દોષીને કડકમાં કડક સજા થાય તે બાબતે આજે નાયબ કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવ્યું છે અને દોષીને કડકમાં કડક સજા થાય અને જેટલી પણ કડક થઈ શકે એટલી સજા થવી જોઈએ અને આ અધમ કૃત્ય માનવ જાતિને વિરુદ્ધ છે
પાણી પીવું એ કોઈ ગુનો નથી, એ તો સામાન્ય માણસનો અધિકાર છે. હવા, પાણી અને આ વસ્તુ ક્યારેય કોઈને ના પાડી શકાય નહીં, એટલે આ બાબતે દોષીને સજા થાય એના માટે આજે આવેદનપત્ર પાઠવ્યું છે. ડીસા તાલુકાના વડાવળ ગામ પાસે આજે વધુ એક યુવક બનાસ નદીમાં નાહવા જતા ડૂબ્યો હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે ફાયર સેફટીની ટીમ અને સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવકની શોધખોળ હાથ ધરાઈ છે. ડીસા તાલુકાના વડાવળ ગામ પાસે આજે વધુ એક યુવક બનાસ નદીમાં નાહવા જતા ડૂબ્યો હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે ફાયર સેફટીની ટીમ અને સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવકની શોધખોળ હાથ ધરાઈ છે. ડીસા પાસે બનાસ નદીમાં ડૂબતા મોતનો સિલસિલો યથાવત છે. 5 વર્ષ બાદ બનાસ નદીમાં ડીસા પાસેથી પસાર થતી બનાસ નદીમાં પાણી છોડતાની સાથે જ અનેક લોકો પાણીમાં નાહવા જવાની નજીવી મજાને કારણે મોતને ભેટી રહ્યા છે. અત્યાર સુધી ડીસામાં પસાર થતી બનાસ નદીમાં 10 જેટલા લોકો મોતને ભેટી ચૂક્યા છે. વહીવટી તંત્ર દ્વારા પાણીમાં ન જવાની જાહેરનામું બહાર પાડવા છતાં પણ લોકો પાણીમાં નાહવા માટે જઈ રહ્યા છે, ત્યારે ડીસા તાલુકાના વડાવળ ગામે રહેતા કુલદીપ ઠાકોર નામનો યુવક બનાસ નદીમાં પાણી આવતા જોવા ગયો હતો, જ્યાં નદીમાં નાહવા પડતા પાણીના વમણમાં ફસાઈ જતા ડૂબી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ આજુબાજુના ગ્રામજનો તેમજ ગામના સરપંચ દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ થતાં જ ડીસાથી ફાયર સેફટીની ટીમ અને સ્થાનિક તરવૈયાઓની ટીમ નદીએ પહોંચી હતી, તેમજ ડૂબેલા યુવકની શોધખોળ હાથ ધરી હતી. બનાસ નદીમાં પાણી છોડાયા બાદ ડીસામાં 6 દિવસમાં કુલ 7 લોકોના મોત થયા છે, જ્યારે જિલ્લામાં કુલ 12 લોકોના નદીમાં ડૂબતા મોત નિપજ્યા છે. તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો બીકે ન્યૂઝ ટુડે. બીકે ન્યૂઝ ટુડે એટલે બ્રોડ નોલેજ.